ભાઈઓ, દેવા પટેલ એટલે ગામનો મોભ. મોભ જયારે તૂટું તૂટું થઈ રહ્યો હોય ત્યારે હવેલી પણ હાલવા લાગે છે. હું ઈશ્વરને હાજર નજર જાણીને દેવાભાઈની મરજીથી શિવાભાઈને દેવાભાઈના દીકરા મંજીને સોંપી રહ્યો છું. તેઓ વાલીપાળાની સાથે સાથે દેવાભાઈના હર્યા ભર્યા વહીવટને પણ સંભાળશે. ભાઈઓ, પંચ એટલે તો પરમેશ્વર. હું દેવાભાઈના દીકરાની જવાબદારી તો લઉં છું, પણ પંચને મારી એક નમ્ર અરજ છે કે મારા ગરીબ ઉપર આ વહીવટનો બોજ ન નાખો તો સારું. અરે શિવજી, તું શી ફિકર ચિંતા કરે છે? ગામ આખું જાણે છે કે ભગવાને મને ભાઈ કરતા વધુ વફાદાર ભાઈબંધ દીધો છે. પણ છતાં દેવા ભાઈ, શિવજી મારા ભાઈ, મારા ભેરું, મારું વેલ રાખી લે. મારા આખરી બોલને ઉઠાપીશમાં મારા ભાઈ. હા શિવાભાઈ, અમારા બધાની ઈચ્છા પણ એવી છે કે તમે જ આ જવાબદારી સંભાળો. કેમ ભાઈઓ, ખરું ને? પંચનું કે એટલે ઈશ્વરનું બે. આજ સુધી હું દેવાભાઈની ઈચ્છા નિહાળે આવ્યો નથી, આજે પણ નહીં આવું. ભાઈ દેવા, અહીંયા દરપત રાખજે. ભાઈ, તું તારા દીકરાને તારી ખોટ નહીં સાલવા દઉં. ભાઈ, તારી ખોટ નહીં સાલવા દઉં. દેવા પટેલ નું રજવાડું હાથ કરવા માટે આપણે પહેલા એના વારસદાર નું કાસળ કાઢવું પડશે. એના રામ રમી જાય પછી એની બધી જ મિલકત આપણી મુઠ્ઠીમાં, અને પછી આપણે માલધારી બની અને કોઈ બીજે ઠેકાણે બીજા પંથકમાં ઉતરી પડીશું. હવે મને તાડક વળી, હવે મારું શેરું લખપતિ બનશે. લખપતિ? લખપતિ નહીં, આગળ જતા મારા શેરૂને મારે કરોડપતિ બનાવો છે, કરોડપતિ. અને એના ઉજળા ભાવિ માટે હું કોઈ પણ કાળા કામ કરતા રૂપાની માં. અરે ઓ રૂપાની માં, ક્યાં છે તું? રૂપાની માં આવી ગયા તમે? હા. અરે આ કોને નહીં આવ્યા? કોનો દીકરો છે? હું તો એટલું જાણું છું કે આ માણસ નો દીકરો છે. ક્યાંથી ચડ્યો? જંગલ માંથી. રેઢો મૂકું તો રાની પશુ નો શિકાર બને, એટલે આપણી રૂપા માટે રામાપીરે ભાઈ આપ્યો છે એમ માનીને હું એને અહીંયા લઈ આવ્યો. સારું કર્યું, હું તો દીકરો જીંકતી હતી. આપણે એને દીકરો માનીને મોટો કરીશું. પણ એનું નામ શું રાખશે? નામ રામદેવ પીરે એના રખોપા કર્યા છે, એટલે આપણે એનું નામ પાડશું રામ. ¶¶
મજૂરી જ છોડાવી દીધી છે અને આજે રામાપીર ની મહેર છે કે આ ખોરડાનો મારા ઘટપણ નો આધાર બની ગયો છે. પાર્ક તો એનો રજાનો દી છે, હજી સુધી દેખાણો કા નહીં? અરે બાપુ, પારકાના દુખી દુખી ખાવાનો એનો સ્વભાવ તમે ક્યાં નથી જાણતા? રોકાણો હશે કોઈનું ભલું કામ કરવા. થોડી વાર આરામ કરો, બેસવા પછી. એલા એ છગના, આ જંગલ નો ચોકીદાર હું મુવો છું અને તું રામ ના બાવળા ના બળ ના વખાણ કરે છે? અરે ગાંડા, આ હનુમાન ને ભૂલી ગયો? અરે ભાઈ, આ ઝાડ જી પડ્યું છે ને, ઈ મારી આ સ્થિતિ ની ફૂંક ના બળ થી, અને આ રાજલ નો જીવ બચી ગયો ને, એ મારી આ સ્થિતિ ની ફૂંક ના બળ થી. અરે વારે વાહ મારા સ્થિતિ સમ્રાટ. જાઓ બધા, અહીંથી જાઓ, હવ હવ ના કામે લાગી જાઓ. આ વાડે ધડ ધ્યાન રાખે વિના હાલે છે તો છુનાઈ મારી વાત તો તૂટેલા ઝાડ ની જેમ મારું શમણું પણ ભાંગી પડ્યું હતું. શમણું? શેનું શમણું? તારી છાયા તળે જીવન વિતાવવાનું. આજે
ગાલ પર ઝાકડનું એક બિંદુ ભૂલમાં પડ્યું જા 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 મારા વાલા તારું ચિત ચકી ડોળી ચડ્યું હે તારા લાલ ગાલ પર ઝાકડનું એક બિંદુ ભૂલમાં પડ્યું अरे भला तू अजाल में तो नहीं कहाँ बैठा
ગલતી તો કનૈયે જેમ રાધાનું વસ્ત્ર હરણ કર્યું હતું ને એમ હું એ તને આખે આખી ઉપર ખેંચીને તારું હરણ કરવા માંગુ છું. સીધે સીધો નીચે ઉતરે છે કે નહીં, નહીં તો પછી આ વાસો ખેંચીશ નહીં તો તારું મરણ થઈ જશે. મારા જોવું છે મજા આવી ગઈ ને. મારી હાજરીમાં સીટી વગાડવાની હિંમત કોને કરી? કોને કરી? એટલે હું કોણ? કોણ? અત્યારે ખોદાર. એટલે ભલે એટલે અટારમાં તો શું કરી રહી બાપુજી? જરૂર પડશે ને તો મેં નાખીશ. તમે ચિંતા નહીં કરો, હું ગોતી લઈશ. હું ગોતી લઈશ. ઘેર આવી જાય પાછી તને ગોતા મારે મીંદુલા થવું પડશે. હું આવી જઈશ. ત્યાં ગયા થાય. હલો અટેન્શન, પીક માર, ડાબો જમણો લેફ્ટ રાઈટ, ડાબો જમણો લેફ્ટ રાઈટ, ડાબો જમણો લેફ્ટ રાઈટ. તારો બાપ ગયો? હા ગયો. થોડું પોતાને રોકાણો હોત ને તો હું મરી જાત. પાણીમાં જશે. પાણીમાં ભલે જણાય પ્યાર મે જીના નહીં તો પાણી મે ડૂબ મર. બે મહિનાથી મજૂરી નથી મળી. આટલી નાની બાબતમાં કામ છોડી દઈ આવ્યા છો? જાઓ કામ લાવો. જાઓ 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 નાની જેમ બધા ઉભા છો, જાઓ જાઓ કામ લાવો. હા ઠાકોર, ઘણા વખતે તકલીફ લેવી પડી. એમાં રાત નો બધો બંદોબસ્ત થઈ ગયો છે ને? બધો જ બંદોબસ્ત થઈ ગયો છે. ઉભો ઉભો જોઈ શું રહ્યા છો? જાઓ બધા કાલે લાગો. જાઓ છો કે પછી ખબરદાર જો આ લોકો પર આ ઉઠ્યો છે તો નાના ઠાકોર, તમે એમને કહ્યું નહીં કે આપણી મજૂરી મળી નથી? એમણે કહ્યું કે મજૂરી મળી જશે. અરે મળી જશે ને, દરેક મોટા માણસ એમ જ કહે છે. મળી જશે, મળી જશે, નહીં મળવી જોઈએ, મળવી જોઈએ. તો આ લોકો ઉશ્કેરમાં? ઉશ્કેર તો નથી ધીમા, એમની ભૂખ એમની લાચારી એમને ઉશ્કેરે છે. સમજો, બકવાસ નહીં જોઈએ. ચાલો પગે લાગો. નાના ઠાકોરે કહ્યું છે કે તમારો પગાર મળી જશે. નાના ઠાકોર કોણ છે? નાના ઠાકોર? હા, હું રૂપસિંહ ઠાકોર પાસે જઈશ. સમજો, સાંભળ્યું છે કે તે બહુ દયાળુ છે. માફ માંગુ છું બાપુ, અમે ગામડિયા છીએ, પરસેવો પાડીને પેટ ભરનારા મજૂર છીએ. આ મહેલ ની રીતભાત અમને ન આવડે એ કબૂલ છે, પણ આપ તો દયાળુ છો. અમારી ફરિયાદ અમે આપની પાસે ન લઈ જઈએ તો કોની પાસે લઈ જઈએ? બોલ ભાઈ, શું ફરિયાદ છે? ઠાકોર સાહેબ, ઠાકોર સાહેબ, મજૂરોને બે મહિનાથી પગાર મળ્યો નથી. બબ્બે મહિનાથી પગાર નથી મળ્યો? શું વાત કરે છે? સાચું કહું છું, રોજ કમાઈને રોજ ખાનાર શ્રમજીવીઓને બબ્બે મહિનાથી રોજી ન મળતા
કેટલાય કુટુંબોમાં અન્ન અને દાંતને વેર થઈ ગયા છે શેઠ. નાના નાના પુલકાઓ ભૂખે તણ વળે છે. મજૂરોના ઘરમાં ચૂલો નથી સળગતો શેઠજી, અને જયારે ચૂલો નથી સળગતો ને ત્યારે એમના પેટ સળગે છે, એમના જીવ તર સળગે છે. પણ પગાર અટકાવો કોને? મેં અટકાવ્યો છે. પણ કેમ? કારણ કે પગાર માવાથી ભરેલા પેટે એ લોકો મંદિરે કામ નથી કરતા. આવા નમક હરામોના પગાર અટકાવવા જોઈએ બાપુજી. મો સંભાળીને બોલજો નાના શેઠ. મજૂર કોઈ દિવસ નમક હરામ નથી હોતો, એ પોતાનો પરસેવો પાડીને રોજી રળે છે. કઈ ભીખ નથી માંગતો, ખેરાત નથી માંગતો. રામની વાત સાચી છે. મહેતાજીને કહી અને આજે મજૂરનો પગાર ચૂકવી દો. સમજ્યા? એમના પરસેવાની કમાણી છે. એમની મહેનત તો પરસેવો સુકાય તે પહેલા એમનો હક મળી જ જવો જોઈએ. હા રામ, મજૂરનો પગાર આજે ને આજે મળી જશે, તું નિશ્ચિંત રહેજે. આપનો પાર બહુ. રામ, તમને ખબર નહીં હોય પણ હું તને એક વાત કહું. હું પણ મજૂર હતો. મજૂરોની મુશ્કેલીઓને હું બહુ જ સારી રીતે સમજું છું. આજે આજે એમની મહેનતના પરસેવો વડે તો મારા ઘરમાં પૈસા આવે છે, ને બદલામાં હું એમને પગાર ચૂકવું. એમાં ભાગ સારો, એ મારી ફરજ છે, મારો ધર્મ છે. બાપુ, આપ અમારી દાંત ફરિયાદ સાંભળો છો, ભીડ પડે અમારી પડખે ઉભા રહો છો, ને એટલે તો સૌ આપને દેવ માને છે. રામ, આજે મજૂરોની મુશ્કેલી લઈને તું આવ્યો, કાલે તને પણ મુશ્કેલી આવી પડે તો તું પણ આવજે. મૂંઝાઈશ ને ભાઈ. શા માટે મૂંઝાવ બાપુ? આપ અમારી પડખે હો પછી શા માટે મૂંઝાઈએ? જરૂર આવીશ, રજા દઉં બાપુ. રામ રામ. રામ રામ. બાપુ, તમે આ મજૂરોનો ખોટો પક્ષ લો છો. આજ લોકો તમને એકબીજા ભારે પડશે. દીકરા, બિલાડીએ પગમાં ગાદી રાખી છે એ જાજર પહેરીને નાચવા માટે નહીં, અરે એની પાસેથી તો થોડું શીખ. બળથી કામ લઈએ તો બળવો થાય, કળિયુગમાં તો કળથી જ કામ લેવા. આપણે લાખો રૂપિયા ખર્ચી અને જંગલનો ઇજારો લીધો છે. હું કઈ સમજો નહીં બાપુ. જો દીકરા, આપણો લાકડાનો વેપાર એ તો માત્ર દેખાડવા માટેના દાંત છે, જેથી આપણો દાળ ચોરીનો વેપાર કોઈની નજરે ન ચડે. પણ દીકરા, આ લાકડાના વેપારમાં મારી બધી જ મૂડી સલવાઈ ગઈ છે, અને એટલા જ માટે હું પૈસા લેવા જઉં છું મારા સાવકાભાઈ પાસે. સાવકાભાઈ? હા, બાજુના ગામમાં રહે છે, શ્રીમંત છે, અને આપણા સારા નસીબે વાંચીઓ પણ છે. એટલે એના મર્યા પછી એની બધી જ મિલકત આપણને પડશે. એવા માણસના મોતથી તમે રાહ જોશો બાપુ? અરે એના કરતા તો એને મોત આપી દેવું સારું. શેરુ, દરેક કામ એના યોગ્ય સમય જ થાય છે. જોજે, હું પાછો ફરું ત્યાં સુધી અહીં કોઈ પણ જાતની ગરબડ ન કરતો. સમજો? સમજો સમજો. તું ફિકર કરમાં બોલ, કેટલા રૂપિયા જોઈએ છે? એકાદ લાખ રૂપિયાની તો જરૂર પડશે મોટાભાઈ. પણ જો તમે મુશ્કેલીમાં હોવ તો હું બીજા પાસે જઈને માંગુ. અરે ગાંડો થયો, બેસ બેસ. હું તારો મોટો ભાઈ બેઠો હોઉં અને તું રૂપિયા માંગવા બીજા પાસે જાય? પણ શિવજી, મેં સાંભળ્યું છે કે તું રૂપિયા ખોટે રસ્તે વાપરે છે અને અવળા ધંધામાં રોકે છે. રામ 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 રામ. શું વાત કરો છો મોટાભાઈ? કોઈએ કહ્યું અને તમે સાચું માની લીધું? અરે સાવકો તો ભલે હું સાવકો રહ્યો, હું તમારો ભાઈ છું. અને જે દિવસે તમને મારા અવળા ધંધાની ખબર પડે ને, તે દિવસે તમારો જોડો અને મારું માથું. શિવજી, આ તો ભાઈ, આ દેખાવની આંખમાં આપણો રામ લક્ષ્મણ જેવો સંબંધ ખૂંચે છે, એટલે લોકો જેલ લે છે. હશે, પણ શિવજી એક વાત સાંભળી લે. જે દિવસે મને તારા અવળા ધંધાની ખબર પડી તે દિવસે આ ઘરના દરવાજા તારે માટે કાયમના બંધ થઈ જશે અને આપણો રામ લક્ષ્મણનો સંબંધ કાયમ માટે તૂટી જશે. ઠીક છે, હું હમણાં અંદરથી પૈસા લઈને આવું છું. શું નામ તારું? શું નામ? ચંપા. ચંપા,
ખાલી ખવડાવીશ તો એવડાવીશ નહીં જરૂર શું નામ તારું ચમેલી અરે વાહ ચમેલી ખાલી છે ખાલી છે ક્યાં ખાલી છે કામ કરો જઈને એક બોલ શરાબ લઈ જાઓ બાપુ જાઓ ક્યાં બે ઠાકુર બસે ફૂટી કોડી નથી ફૂટી કોડી નથી ચમેલી આ તો સાવ કડકો નીકળ્યો એ આપણને શું દેવાનું આપશે પૈસા ખલાસ થઈ ગયા મારો શું વાપ વાપ તો મારા બાપુ નો છે ઘરમાં બકરીના દૂધના જેટલી પૈસા ખર્ચી મને આપે છે એટલી આપવાનો છે અને એમાં ખર્ચા ટીકી કાઢવા ખાનગી કમાણી કરવાનો કોઈ માર્ગ શોધી કાઢો બાપુ આપણા જંગલ ખાતામાં કેટલા માણસો કામ કરે છે 800 તો હશે તો કાલથી દરેકના પગારમાંથી 5-5 રૂપિયા ધર્માદાના નામે કામ કરવા ચાલુ કરી દો એકના 5 રૂપિયા તો 500 ના એનો હિસાબ તું કર 2500 રૂપિયા બસ પછી કોઈ વાંધો નથી ચાલો 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 બધા જલ્દી કર હા લે મારા 5 રૂપિયા ને કાઢશો હું ગરીબ માણસ છું સાહેબ મારા બાળ બચ્ચા તારા બાળ બચ્ચા જીવે કે મરી જાય અમારે જોવાનું નથી તારે 5 રૂપિયા આપવા પડશે પણ સાહેબ ચાલે ચાલ જલ્દી કર ચાલ જલ્દી જલ્દી કર અચ્છા ધોરણ ચાલ જલ્દી કર ચાલ બાલજી કિશન કામ ધીરે ચાલ જલ્દી આમાં 5 રૂપિયા ઓછા છે શું મને 10 રૂપિયા વધારે આપો તે કઈ સાંભળ્યું નહીં મેં કઈ સાંભળ્યું નથી અને સાંભળવા માંગતો પણ નથી મને મારી મહેનતના પૈસા આપી નાના ઠાકોરનો હુકમ છે કે આજે નહીં દરેક પગારના દિવસે દરેક મજૂરના પગારમાંથી 5-5 રૂપિયા કાપી લેવામાં આવશે જે મજૂર ન હોય તે કામ છોડીને જઈ શકે છે તારી આ બધી જાહેરાતો પછી કરજો પહેલા મને મારા હકના પૈસા આપી દે નહીં મળે નહીં મળે દાદા ઠાકુર આ વાત ની જાણ થશે ક્યારે વાતની વાત ક્યારે જોઈ જશે એમાં તું ખર્ચ બાજુ મને મારું કામ કરવા દે ખાસ બાજુ બાજુ ખાસ ભાઈઓ સૌ પોત પોતાના હકના પૈસા લઈ જાઓ જેઠા સોમા ભાઈ રામ રામદેવ પીર તારું ભલું કરે Thank you.
आरती रे टाणे वेले राया जो छोकरी जय सुधी रामदेव
ઘરમાં નથી કાંઈ વાંધો નહીં હું અને સાત પાટામાંથી ગોટી કાઢીશ ચાલો અરે સારું થયું કે મારી અડપેડે નથી ચડ્યો નહી તો છઠ્ઠી નું ધાવણ યાદ કરાવી દે ધાવણ તો યાદ કરાવવું જ પડશે બાપુ મજૂરો પાસેથી ઉઘરાવેલી આપણી ધરમ ની કમાણી પાછી કરાવી ભણોતી કુતરા શરમ ની નહી હરામ ની કહે તું તું અહી હા હો સાંભળ્યું કે મને ગોતવા આપે મારા ઘર સુધી આટલો ખાતો હું તો ક્યારનો આપની વાટ જોતો આપના જ ઘરમાં બેઠો છું બહુ મોડું કર્યું નાના ઠાકર તું મને નહીં તારા મોત ને ભેટવા શેરસિંહ ના પંજામાં સામે ચાલી આવ્યો છે અરે શેરસિંહ નામ રાખવાથી કઈ શિયાળ સિંહ નથી થઈ જતા સમજા શેરસિંહ અરે શેર અને આ પાવશેર માં ક્યાંક જાગીર ખોશો હરામ ખોશ તારી આ હિંમત જોઈશું રહ્યા છો ફોડી નાખો માથું મારા પંજામાં આવા છક્કાઓ જ રાખ્યા છે દેખા તો નથી બાપુ બાપુ વાગી ગયો લાગે તે સીધી મારી મેં નથી મારી મને તો આવડતી નથી તો તો કોણ સીધી મારી તારા દાદા એ તું જા ત્યાં છે Yeah.
હિંમતવાન છે અને એવા જ માણસ માથે લક્ષ્મી રીઝે છે અને જયારે તને લક્ષ્મી રીઝવાનું મન થાય ને તો મને મળજે, સંકોચ ના રાખતો. ભૂલી જા ને હાલ મારી હારે તને મખમલ રજાઈ પોઢાડીશ અને સાચા રક્તે રમાડીશ. તારા રતન મારા માટે રાખ છે, મેં મખમલ માટી. પાછો ફરી જા, નકર એક મારીસ ને તો તારો ટાચો ફરી જશે ડાચો, સમજ્યો? તારા હાથ ની અડબો છે, મને મીઠી લાગશે. મીઠી લાગશે એમ તો આલો. છોડ મને, yeah.
રાજલ ની વાત તમને એટલા માટે કરી કે તમે રાજલ ના મામા છો. રાજલ રામ હારે ને બાંધીને તમારું નાક કાપવા બેઠી છે. શું વાત કરો છો બાપુ? મને આ વાત નો અસર સુધા નથી. અરે આખું ગામ આ વાત જાણે છે. અરે પ્રેમ આંધળો છે, ગામના માણસો આંધળા નથી. આ તો એક આબરૂદાર ને બીજા આબરૂદારો દાજે, એટલા માટે તમને બોલાવીને આ વાતની જાણ કરી છે. જો મામા, હવે તમે રાજલ ને આગળ વધવા દેવું તો આગળ વધવા દેજો, અટકાવ્યું તો અટકાવજો, તમારી મરજી ની વાત છે. હું એને અટકાવીશ બાપુ, હું આજે જ મારી બહેન ને જઈને મળીશ, આજે જ. પણ શું થયું એ તો કે? દી આખો ચોર ના માથા ની જેમ એ દીનાનાથ ના રામ ની હારે રખડે છે, પ્રેમ ના ગીત ના ગાય છે. પણ બે નાનપણ થી મોટા થયા છે, બે ના મન મરી ગયા છે. અરે એ મન મેળ ને કોઈ મર્યાદા તો હોવી જોઈએ ને બેન. જોવાની ડા કેફ માં બે જણા ક્યાંક ન કરવાનું કરી બેઠા તો તારી રાજલ ક્યાંય ની નહીં રે, ખાટી છાસ ને ઉકરડે ફેંકવાનો વારો આવશે. નાના હો, રામ સારો છોકરો છે, હોશિયાર છે, ગુણી છે, પાછું સારું કમાય છે. આવો જમાઈ તો ભાગ્યશાળી જ. તો મકાર વાદા, પણ આવ રાજલ ને એ રામ હારે, ભલે ને લોકો આંગળીઓ ચીંથે, ન બોલવાનું બોલે, ભલે ને ના જા તારા ઘરનું પાણી પણ આરામ કરે. પણ આવું શા માટે થાય ભાઈ? શા માટે ન થાય? સૌ કોઈ જાણે છે કે રામ દીનાનાથ નો દીકરો નથી. હા ભાઈ, પણ કોઈ નથી જાણતું કે રામ નું કુળ કયું છે. એ ખાનદાન કુટુંબ નો દીકરો છે કે કોક ના બાપ ની પેદા. આમે દીનાનાથ નું ખોડું આપણી બરાબરી નું નથી, અને આપણી રાજરમાં એવી તો મળી ગઈ જ છે કે એનો અથેવારો ને હરામી હારે કરવો પડે. એના કરતા તો એનું ગળું દબાવીને મારી રાખવી થાય. મારું ગળું માન રાજલ માટે કોઈ બરાબરી નું ઘર ભૂત. આપણી રાતમાં મૃત્યુ ક્યાં દુકાળ પડ્યો છે? અરે એને માટે મૃત્યુ ગોતવાનું પુણ્ય નું કામ હું કરી. પણ જો તારી મરજી હોય. મારી મરજી? ભાઈ તું રાજલ નો મામો છે, તું કઈ થોડો ને ગુરુ વાંચવાનો છે. તારે ઠીક લાગે એમ કર. ઠીક તારે દીનાનાથ, મને રજા આપો અને બે ચાર દિવસોમાં સંદેશો પહોંચાડી દેજો, કા રૂબરૂ આવીને મળી જજો, જેથી રામજી પટેલ ને આગળ શું કરવું એની સમજ પડે. લ્યો રામ રામ. શું વાત છે બાપુ? દીકરા, મારી આંખ અને છવાયેલી બાલક ને લીધે હું રૂપાની ભાઈ નિરખી ન શક્યો. એ હવે પરણવા લાયક થઈ ગઈ છે, એનો મને ખ્યાલ ન રહ્યો. તો ધર્મ ના કામ માં ઢીલ છે બાપુ, આપણે ઘડિયા લગ્ન લઈને અવસર ઉકેલી નાખીએ. અરે દીકરા, તું ધારે છે એટલી આ વાત સહેલ નથી. રૂપાની માં વર્ષો પહેલા એનું સગપણ કરતી ગઈ હતી, ને હવે એના સાસરિયા નીરુળા જઈને વસ્યા છે, ને દોમ દોમ સાહેબી ભોગવી રહ્યા છે. એમાં મૂંઝાઓ છે શું બાપુ? એ જો મોટા માણા થઈ ગયા હોય તો આપણા મને કઈ નાના નથી. અને અરે સમય બદલાતા કઈ નાતો થોડો બદલાય છે. અરે દીકરા, પૈસાનો પગરવ થતા નીતિ અને નાતો બંને બદલાઈ જાય છે. છતાંય આપણાથી હાથ જોડીને બેઠા તો નહીં રહેવાય ને. હું એ તમારા ગયો રામજી પટેલ ને હાલીશ. હા શું થયું મારી બેન ને? કઈ નઈ. કઈ નઈ ક્યું? હા આંખ માંથી આવડ આતવી આ જાય છે. હા એ તો ધુમાડો ગયો ને આંખમાં. ધુમાડો? ધુમાડો ગયો? હા ભાઈ, એ તો બાપુ ના હૈયા ની વેદના મારાથી નજીર વાળી. આપણે રહ્યા ગરીબ ને મારા સાસરિયા નું ખોડું ખમતે ભર થયું છે. એ જો થયેલું નાતો તોડશે તો એ બાપુ થી નહીં જીરવાય ને મારા કારણે બાપુ. અરે ગાંડી, હા તું નાહક જીવ બાળ છે. અરે તારામાં કઈ એબ છે? મારી બેન માં કઈ ખોડખા પણ છે? અરે તારા જેવી સુશીલ કન્યા ને તો પોતાના ઘરની લક્ષ્મી બનાવવાના કોડ કોને ન હોય? એ લોકો પાસે લાખ હીરા મોતી કેમ નથી? પણ એમના ઘરની સાચી શોભા તો તું છો તું. અર્જુન ના બાપુ, પેલો કંગાળ કઠિયારો અહીં આવી રહ્યો છે, વ્યવહારની વાત મારા પર છોડી દેજો. પણ આપણે એટલે ટાઢે પાણી એ ખસ ટળી જાય. રામજી ભાઈ, ચાલો રામજી ભાઈ, રામજી ભાઈ, મારા ભેરુ. કોણ છો તમે? શું કામ છે તમારે? અરે મને ન ઓળખ્યો? હું દીનાનાથ, રૂપાનો પિતા. વાઘેર ના જંગલમાં આપણે હારે કામ કરતા હતા અને ત્યાં
આપણે મારી રૂપા અને તમારા અર્ચનના સકપણના ગોળ ધાણા ખાતા. ઠીક છે રીનાનાથ, પણ હવે સમય બદલાયો છે. આજે સમય મને સલામો ભરે છે. તમારે જે કઈ કેવું હોય એ ત્યાં જ ઉભા રહીને કહો. હા માફ કરજો રામજી, કરજવાનની અક્કલ હોય નહીં. હું તો મારી હેસિયત ભૂલી ગયો હતો. હું એક હોશિયાળા પિતા તરીકેની ફરજ બજાવવા અરજ લઈને આવ્યો છું. તો જાટ બોલી નાખો, શું છે તમારી અરજ? મારી દીકરીના લગ્ન ક્યારે લઉં બાપલા? જો દીનાનાથ, એ જવાબ તમને મળે એ પહેલા વ્યવહારની વાત તમારે મારી સાથે સમજવી પડશે. બોલો, કરિયાવતમાં શું દેશો? મારા ગજા સંપત્ત હંધોઈ દઈશ. તમારા ગજા સંપત્ત નહીં, પણ કરિયાવત તમારે અમારા મોભા પ્રમાણે દેવું પડશે. રામજીભાઈ, મારા ઘેરું રામજીભાઈ કબૂલ કરું છું કે આજે સમય તમને સલામ ભરી રહ્યો છે, પણ વિશ્વાસ રાખજો, મારી એકની એક દીકરીને સુખી કરવા હું જાત વેચીને હંધું કરી છૂટીશ. જાત વેચવાથી કઈ નહીં વળે. જુઓ, હું તમને પેટ છૂટી વાત કરી દઉં છું કે કરિયાવરમાં તમારે 10 તોલા સોનું ને 25 પટોળા મને, 10 તોલા સોનું ને 25 પટોળા મારી દીકરી રહેવાની, ને તમારી દીકરીને તો તમે બબુ આપશો જ, તે ઉપરાંત ઠામવા સોને જુદા. બોલો, છે કબૂલ? હું શું બોલું વેવા, તમે તો નરસિંહ મહેતા કરતા મારી વધુ આકરી કસોટી કરી રહ્યા છો. ઠીક છે, જો તમને એમ જ લાગતું હોય તો સપણ તોડી નાખો. હિંમતવાન છે અને એવા જ માણસ માટે લક્ષ્મી રીજે છે, અને જયારે તને લક્ષ્મી રીજવાનું મન થાય ને તો મને મળજે. બાપુ, તમે ચિંતા ન કરો, આ સપન નહીં તૂટે. પણ દીકરા, મારી બહેનનું સપન નહીં તૂટે. બાપુ, તમે માગ્યો છો એથી અટકો કરિયાવર અમે કરશું. કોણ તું? હું તો ઘણો નાનો માણસ છું દેવાણ, પણ જેણે કુંવરબાઈ નું મામેરું પૂર્યું હતું, જેણે નરસિંહ મહેતાની હોંડી સ્વીકારી હતી, એ મારો ભગવાન મારી બહેનના લગ્ન એ પાર પાડશે. તો જે દી ત્રેવડ થાય તેવી લગ્ન ની તિથિ નક્કી કરીને અમને કેવડાવજો. પાય લાગો બાપુ. આવ રામ, આવ રામ. આજે અચાનક આવવાનું કેમ થયું બાપુ? તે દી આપે નતું કીધું કે જો મારે માલદાર થવું હોય તો આપને મળવું, એટલે અચાનક તને માલદાર થવાનું ક્યાંથી સૂજ્યું? ના બાપુ, મારે માલદાર થવું નથી, મને તો જે દાળ રોટલો મળે એમાં હું ખુશ છું, પણ એક ધન સંકટ આવી પડ્યું છે. મારી બહેનના લગ્ન લેવાના છે, અને અમે રહ્યા ગરીબ માણા બાપુ, અને વેવાઈ ખૂબ પૈસાદાર છે. એના મોભા પ્રમાણે જો કરિયાવર ન કરીએ તો થયેલ સંબંધ ફોટ થશે અને અમારા જીવ તો ઝેર થઈ જશે. એટલે બાપુ, એમાં મૂંઝાય છે શા માટે? રામ, જરૂરિયાત માણસને મૂંઝવી નાખે છે અને તનથી ને મનથી કાયર કરી નાખે છે. જયારે તું તો બહાદુર છે, તારા કાણાના કવચથી હું વાકેફ છું. અરે, સાંગળીની ઝડપની તોલે આવે એવો આખા પંથકમાં એકે નથી. બોલ, કેટલા રૂપિયાની જરૂર છે? હવે શું કહું બાપુ, ઓછામાં ઓછા 50,000 તો જોશે છે. 50,000 રકમ તો ઘણી મોટી છે રામ, પણ જો તું મારું કામ કરે તો. તારી ચિંતા એ મારી ચિંતા. બોલ. જીવના જોખમે પણ આપનું કામ કરીશ બાપુ, હુકમ કરો. જો રામ, આપણી નજીકના રણની સામે એક ટોળકી મેં સાધી છે, તારે રાતોરાત ત્યાં પૈસા પહોંચાડવાના છે અને બદલામાં સોનું લઈને અહીં આવવાનું છે. મને વિશ્વાસ છે કે તારા જેટલું ઝડપથી આ કામ બીજો કોઈ નહીં કરી શકે. આજે દિલ શું કહેવાય?
ઓછી મહેનતે વધારે પૈસા મેળવવા હોય તો આવા જોખમી કામ કરવા જ પડે છે. અરે ગાડા, આ પણ એક પ્રકારનો ધંધો જ છે, અને ધંધામાં તો અનિતિનો આશરો લેવો જ પડે છે. પણ આ તો પાપ કે પાપ અને પુણ્યના ચક્કરમાં જો તું ફસાઈશ તો તારી બહેનના અરમાન અધૂરા રહી જશે. તારી બહેનનું કોડ ભર્યું જીવન ધૂળ ધાણી થઈ જશે. તું ધર્મ ચૂકીશ અને સમાજમાં તારે નીચે જવાનો વખત આવશે. જો રામ તારું હૃદય ના પાડતું હોય તો ભલે જેમ તારી મળે. બંદૂકની વ્યવસ્થા હું કરી આપીશ. સંકેત છે કાળીનો બાદશાહ અને લાલનો ગુલામ. કાળીનો બાદશાહ, લાલનો ગુલામ. તમે ફિકર ના કરો સૌદાગર, મને મારી પદમણી સાંજ માટે પૂરો ભરોસો છે. એમ બાપુ, હવે તો હાથ થાય છે. જે કામ રામ કરી શકે છે એ હું પણ કરી શકું છું, છતાંય તમે કામ રામ ને સોંપો છો. શેરસિંહ, તારામાં હિંમત છે પણ હિકમત નથી, બળ છે પણ બુદ્ધિ નથી બાપુ. અને રામમાં ઉપરાંત એક વિશિષ્ટ ગુણ પણ છે દીકરા, અને એ છે એની પ્રમાણિકતા. અને આપણા બે નંબરના ધંધામાં પ્રમાણિક માણસોની વધારે જરૂર હોય છે બાપુ. પૈસા દેખીને તો મુનિવર પણ ચડે. રામ પ્રત્યેના વધુ કરતા વિશ્વાસને કારણે તમને ગુણ જ દેખાય છે, અવગુણ નહીં. તમે નહીં માનો પણ મને ખાતરી છે કે રામ તમને એક દિવસ દગો દેશે, પૈસા લઈને વહેતો થઈ જશે. ત્યારે તમે પોલીસ ફરિયાદ પણ નહીં કરી શકો. કોઠીમાં મોં ઘડીને રોવાનો વારો આવશે, રોવાનો. સાચા ખોટાના પારખા તો સમય જ કરાવશે. શેરસિંહ, તું કે છે એમ જો રામ મારી સાથે દગો રમશે તો ઘડીના છઠ્ઠા ભાગમાં ફૂકી નાખતા હું વિચાર નહીં કરું, સમજો? રામ રામ ઠાકોર. રામ 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 રામ. આવો રામ. શ્રી કે શિયા. વાહ વાહ, શાબાશ. શરસે, પણ રામ જે નમે એ સૌને ગમે. લ્યા તારું વળતર. શાબાશ રામ, શાબાશ. આ મને ગમ્યું. રામ, તું જાણે છે આ બેગમાં શું છે? હા, 3 લાખનું સોનું. જોયું? જો તું લઈને ભાગી ગયો હોત તો તારા જીવતર આખાનું દળદળ ફીટી જાત. પણ જીવતરમાં એવો ડાઘ લાગી જાત, જે સાથ ભવે ન તો સાથ. દરબાર વિશ્વાસઘાત ને ખૂટલાય તો ઈ કરે જેના લોહીમાં ફેર હોય. તારા વિચારોને હું બિરદાવું છું રામ.
તારા જેવા પ્રમાણિક માણસો માટે દુનિયામાં કામની કોઈ કમી નથી. પાછો 2-3 દિવસ પછી મને મળજે. હવે ઠાકોર આવજો આવજો. આપણા ધંધામાં જીવનું જોખમ ખેડી અને કામ કરનારા આવા પ્રમાણિક અને વફાદાર માણસોની જરૂર હોય છે શેરસિંહ. બાપુ, પ્રામાણિક તો કૂતરાઓ પણ હોય છે, પણ તેમના ગળામાં કઈ સોનાની ઘંટડી નથી બંધાતી. બાપુનું મારા માટે જે કરજ છે એ ઉતારવાની પહેલી ફરજ બજાવી ગયો. આજે શંકાની સાંકળથી સંસારમાં પ્રેમીઓ બાંધ્યા બંધાતા નથી, એના માટે વિશ્વાસ જોઈએ. જોખમ મેં ધનની લાલચ માટે ખેડ્યું નથી, પરંતુ મારી બેનના લગ્ન માટે ખેડ્યું છે. આ રકમ માંથી છું. તમે 5 સાલો
અને સુખમાં આ ભાઈને ભૂલી ન જતી બેન, ભૂલી ન જતી અમને. સુખિતા, સુખિતા. દીકરીને હું શું શીખામણા દીવાને કેવું નથી પડતું કે જ્યાં જાય ત્યાં જ્વાળા પાત્રે.
મારા દિલમાં છે. રૂપા, માની જાન વગર તારા માટે ભેટ લાવી છું. યો બેન, હવે ગોળધારા ખવડાવો, ગોળધારા અને મોઢું મીઠું કરાવો. હા ભાઈ, કઈ છે કોમ, કેવું છે, કેવો છે? અરે બેન, મૃત્યુ દેખાડો છે, ખાનદાન છે અને આપણા આખા પંથકમાં મોટો માલધારી છે. અરે બેન, તારી રાજન આખી જિંદગી સુખના હિંડોળે ઈચ્છે અને પાણી માગશે ત્યાં દૂધ ભરશે. હા ભાઈ, તે તો ખુબ સારા સમાચાર આપે. અરે બેન, હું કઈ પારકો થોડો જ છું અને આખરે એ પણ મારી ભાણી છે ને, ભાણી નો સુખ એ જ મારું છું. પણ હું તમે એમ પૂછું, રાજન માનશે ખરી? શા માટે નહીં માને? આપણે ક્યાં દુશ્મન છીએ? આપણે જે કઈ કરીએ છીએ એને ભલા માટે જ કરીએ છીએ, એટલે રાજાને માનવું જ પડશે. રાજન, આપણી વિરહની ઘડી પૂરી થઈ. જો જો રૂપાના સાસરી થી કાગળ આવ્યો છે કે ત્યાં બહુ સુખી છે. હા, મારી બધી જવાબદારીઓ પૂરી થઈ ગઈ. હવે આપણે લગ્ન કરી લઈએ. મારા મામાએ મારા લગ્ન બીજી જગ્યા નક્કી કર્યા છે. લગ્ન બીજી નક્કી કર્યા છે? આજના આવા સારા દિવસે શા માટે મારી ઠેકડી કરે છે? આ ઠેકડી નથી રામ, હકીકત છે. મારા જીવતા દુનિયાની કોઈ તાકાત તને મારા ચાલતી નહીં. રામ, મારા મામા આપણને એક નહીં થવા દે. ચાલ, આપણે ગામ છોડીને ભાગી જાય. ચાલ રામ, ચાલ. ભાગી જઈ? એ શા માટે? અરે ગામ છોડીને ભાગી જાય તારો મામો. ભાગી જઈએ બોલી, આપણે એની નજર સામે ગામ વચ્ચે રહીશું. ભાગેરો બની આપણે આપણા પવિત્ર પ્રેમને બદનામ નહીં. તું મારા મામા નથી ઓળખતો, એ તો શકુની જેવો છે. છતાંય મને હરાવી નહીં શકે, એને હું પરિપીશ. મારે જરૂર છે ફક્ત તારા સાથ. બોલ તો ચાલ, ઈશ્વરની સાક્ષી આપણે લગ્ન કરી લીધી, પછી દુનિયાની કોઈ તાકાત આપણને જુદા નહીં કરી શકે, ખરું ને?
ગૌર મણારા તલંગે વાળો કાન હે કાન તાર ધુમા ખડો રે સારી રીતે જાણું છું
પણ આ વખતે તું ના ના પાડ, મારું આટલું કામ કરી આપ, હું તને વિનંતી કરું છું રામ. એવું ન બોલો બાપુ, આપની સામે હું ઘણો નાનો માણસ કરો, આપ મને આના સિવાય કઈ પણ કામ ફરમાવો. ઠીક છે રામ, જેવી તારી મરજી. બાપુ મારી વાતમાં આપને ખોટો તો નથી લાગ્યું ને? અરે તું એવો વિચાર જ કેમ કરી શકે છે કે મને ખોટું લાગ્યું હશે? જા જા રામ, તારું કામ કર. રામ તું તારું કામ કર, અને હવે મારું કામ કરીશ. બાપુ મેં તમને પહેલા કહ્યું હતું કે આ માણસ તમને દગો દેશે. રામ તો છેલ્લો સાપ છે સાપ, પણ દીકરા એ માત્ર સાપ જ નથી પણ ચિત્તા કરતા પણ ચાલાક છે. શિકારી એના કરતા વધારે ચાલાક છે બાપુ, એના માટે મારે જા વિચાર્યું છે. તારે જે કઈ કર્યું હોય તે કરજે, પણ આપણા જંગલની બહાર, કારણ કે મજૂરોની લાડી લો છે. તમે બેફિકર રહો બાપુ, બધું મારા પર છોડી દો. જાણી જવું, રોકી શકાય તો રોકવું, નહીં તો આજે મામા આવીને મારા લગ્નની તિથિ નક્કી કરી ગયા છે. હવે હવે મેં પણ ફેસલો કરી લીધો છે રજલ, આપણા લગ્ન જાહેર કરવાનો. આજે જ નગર બજાર જઈશ અને તારા માટે લગ્નનું પાનેતર અને ચૂડલો લઈને આવીશ, અને કાલે આપણા લગ્ન કરનાર ગોર મહારાજ લઈને તારે ઘરે આવીશ અને તને વાસ્તે ગાજતે લઈ જઈશ. પછી જોઈએ બિચારો શકુની મામો શું કરે છે. રાજેલ રાજેલ, તમને તો ઘણું જ ઠેકડા મારે છે કે આપણા લગ્નના ટાણે તને હીરે વડેલ ચૂડલો પહેરાવું. પણ એમ દુખી ન થરા, એ ચૂડલો ભલે હીરે મળેલ ન હોય પણ આપણું પ્રેતનું કુસુમી રંગ જગારા મારતો હશે. રાજેલ રાજેલ, મારે હવે જવું જોઈએ, નગર જવાની તૈયારી કરી છે. મારું કાજુ થાકે છે. એ તો સાસરે જતા દરેક છોકરીનું કાજુ થડકે. અરે અરે અરે, એમ દુખી થા નહીં, જો કાલ સાંજ સુધી મારો પાછો આવીશ અને પછી તને લઈને જઈશ. હા હસીને રજા આપજો, એક વાર હસીને. રામ હવે તું પાછો દઈ જા, તારો કાણ આવશે ભાઈ. આ બધું માની રાખો. Thank you.
ભગવાન ના ધામમાં પહોંચી ગયું.
હું મારી પત્નીને ખૂબ ચાહતો હતો એટલે મેં ફરી વાર લગ્ન ન કર્યા. તમે શું કહેવા માંગો છો? હું તારી પાસે તારા બાળકની ભીખ માંગુ છું. એટલે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. એ કદાપી નહીં બને. હું એક ભાવમાં બે ભાવ નહીં કરું. હું જાણતો જ હતો કે તું એમ જ કહીશ. હું તને વચન આપું છું કે હું તને કદી સ્પર્શ નહીં કરું. સમાજની દ્રષ્ટિએ તું મારી પત્ની રહેશે અને તારું બાળક મારું સંતાન, મારી લાખોની મિલકતનો વારસદાર બનશે. બોલ, મારી વાત સ્વીકારે છે ને? હવે છાની માની તું મારી ચિંતા કરો, તું હુઈ જા અંદર અને જો અંદર થી બહાર ને કડી મારજે. આજકાલ ચોર ને ડાકુ નો બહુ ભો હોય છે, સમજી કે નહીં? હા, ભાઈ ગઈ ફરી ભાઈ ગઈ. શું વાગ્યું બાપુ? શું વાગ્યું? તારા બાપ નો કપાળ વાઈ ગયો. નિક્કી ઓલા સિસોટિયા હે, તને ઘર ની બહાર બોલાવવા માટે સીટી વગાડી રાખે. બાપુ બાપુ, એ તો તમારો વેન છે, એ તો છે ને પેલી, હા, ટ્રેન ની વિશે લાગે. ટ્રેન ની, ટ્રેન ની કાલીથામા, કાલીથામા. હું કોણ? ફતેસી ફોજદાર. અરે આ ભલ ભલા ને ભૂ પાતા કરી દીધા, બધાની ફેફરે ફે કરી નાખી, અને તું જ ઉઠીને તારા બાપ ને બેમકો બનાવસ? આ ગામ માં રાત્રે ટ્રેન આવે છે ક્યાં? ચાલી મને જા, જાઓ મજા. બાપુ જાગો છો? હા, એક પોલીસ ખાતા ના ફોજદાર ની દીકરી થઈ એક જંગલ ખાતા ના ચોકીદાર ના પ્રેમ પડીશ? જો કોર્ટર ની બહાર પગ મૂક્યો તો કાટ્યો ભાંગી રાખીશ. હું કોણ? અત્યારે ફોજદાર. આપને બેવકૂફ બનાવવા નીકળી, ભૂલી ગઈ કે હું કોણ છું? સમ્રાટ આયો, શીટી સમ્રાટ આયો જંગલ ને પાડ થી. શીટી સમ્રાટ આયો.
छपानू रे छपनू कहीं थाए नहीं थाए नहीं वागे ना शीटियूं तो शीटी कहवाए नहीं छानू रे छपनू कहीं थाए नहीं एक साजन ने शीटी वे छुपया छुपाए नहीं शीटी ने सखणी रे राखी रखाए नहीं छानू रे छपनू कहीं थाए नहीं ये आगरे लगाड़ी दिल दीधू रे दझाड़ी दीधा राम रे रमाड़ी रही जाऊं रे भगाड़ी तू तो थयो पानी पानी जिंद गाणी धूल धाणी हवे पाधरे पधारो मारी भली राणी पाधरे पधारो मारी भली राणी हवे पाधरे पधारो मारी भली राणी ओ कौन रावण जी मारी बलि ने क्या ले जा नहीं नहीं बलि 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 आवी जाओ मारी दिल नीरानी भला जी पादरे पुकारे रे हे आवी जाओ मारी दिल नीरानी भला जी पादरे पुकारे रे
वाली राणी तारा घर बछवाड़े भला जी सीटियों बगाड़े हे भला जी सीटियों बगाड़े तारो वालो लांबी लांबी सीटियों बगाड़े हे लांबी लांबी सीटियों बगाड़े भगवान नो पार मानो बची गया लाई वा त्यारे एम लागतुं तुं के नहीं जीवे तमे अमारी पाहे छो भाई मने कोण लाग्यो अमे लाया तमे नदी किनारे बेभान पड्या था ने रोज ओसडियुं पायुं त्यारे दस दिवसे आँखी खोली तमे ड्रैगन अरे भाई तमे उठता नहीं तमारे आराम ने सखत जरूर छे नहीं मैं जवा दो अरे भाई पहला तमे साजा थई जाओ पछी तमारे ज्यां जवुं होय त्यां जजो नहीं मने जवा दो अरे आ तो पाछे बेभान थई गया राजल घर छोड़ दे चाली गई हाँ दीकरा शा माटे दीकरा आज दिसु थी तार कोई ज पतो न होतो ने राजल नी मां राजल ने कोक बीजा हरे ज परणावा मांगती थी आईखू अभड़ाय ई पहला अदब नो अंचड़ो ओठी ने ई हाली निकली कोका जानी पोंका मां बापू बापू मैं जीवतर मां घणा घा झीलिया छे बड़ा काळजरो घा मारा थी नहीं चिरवाय बापू नहीं चिरवाय अवस्मो घा मारा थी नहीं जीरवाय बापू राजल राजल नी आ हालत मारा कारणे थई छे बापू एनी आ हालत नु कारण हूँ छु बापू हूँ छु बापू बापू राजल के उतावलू पगलू भरी ने ना करवानू करी तो नहीं बैठी होई ने बेटा भगवान जरे साचकला मानस ना भाग के छोड़े छे त्यारे ने काल पण तोड़ी शकतो नथी ने दीकरा मारू मन तो कहे छे के राजल एक ने एक दी तने जरूर मळशे पण ए पोतानी मेळे पाछी नहीं आवे बापू अने ज्यां सुधी आवशे नहीं मारा जीव ने चंप नहीं वळे मारे तेने शोधवी पड़शे हूँ जाऊँ छु વધામણી છે રૂડા ભાઈ વધામણી અરે ભગવાને દીકરો દીધો છે દેવના ચક્કર જેવો છે મારી દીકરાની તબિયત કેમ છે ખૂબ સારી છે અરે આ હાથે તો જશ જ લખાયો છે રૂડા ભાઈ લે સંતોકબેન આ તારી વધામણી અત્યારે તો આ હાથે પાછો ઠેરતી નથી રૂડા ભાઈ પણ જ્યારે તમે આ પ્રસંગ ધામધૂમ થી મનાવશો ને ત્યારે આનાથી વધારે દેવું પડશે હો અરે તારી ઈ હોશે પૂરી થાશે સંતોકબેન ઈ હોશે પૂરી થાશે ભલે અરે સાંભળ્યું બેતાજી હા જી મારે ઘેર આજે સોનાનો સૂરજ ઉગ્યો છે ભગવાને દેવના ચક્કર જેવો દીકરો દઈ મને લાખોની મિલકતનો વારસદાર દીધો છે વાહ લો મહેતાજી આ તમારી વધામણી વાહ અને હવે આ હવેલીને ધામધૂમથી શણગારવાની તૈયારી કરો મહેતાજી ધામધૂમથી શણગારવાની તૈયારી કરો એની જરાય ફિકર કરો માં ઠાકોર ખુશાલી શું રોડાને ત્યાં દીકરાનો જન્મ થયો હા બાપુ હવે તમારે એમની મિલકત હાથ કરવા માટે ત્રણ ત્રણ જણને ખતમ કરવા પડશે રૂડા કાકાને કાકીને અને એમની મિલકતના સાચા વારસદાર એમના દીકરાને
મારો નાનડીયો એક સ્વપ્ન હતું કોઈ આવીને મારા ઘરનું લીપણ બગાડે કાલું કાલું બોલી હસીને મુજને માયા લગાડે ચલ બેટા લે હેલણ ગાડી ચલ गोपाल गोपाल बेटा तने वाग्यो तो नथी ने ना बापू मने काई नथी थई बहु बहादुर बालक छे भाई तमारो आभार जितलो मानु तेतलो ओछो छे तमे मारा गोपाल ने बचावी लीधो आभार ऊपर वाला नो राम राम उभा रहो भाई शु नाम नाम तो रखणारे राम राख्यो छे क्या रहवा रहवा तो ऊपर आप दुखी लागो छो भाई करेली भूल नो परिणाम भोगू छो शू काम करो छो भांगेला सपना ना टुकड़ाओ शोधू छो राम तमे मारे त्या रहेशो हूँ कोई ना माथे बोजो बनवा नथी मांगतो अरे भला भाई आमा बोजो बनवानी वात क्या आवी मारे पण तमारा जेवा एक बहादुर माणसनी जरूर छे
કાકા રોકાઈ જાવ ને કાકા કાકા રોકાઈ જાવ ને શું કહ્યું ઘોડો તોફાને ચડેલો ને ગોપાલ એના ઉપર સવારી કરતો હતો હા રાજલ ઉપર વાળાની દયાથી એક બહાદુર યુવાને એને બચાવી લીધો અને આપણા ગોપાલને કોઈ આંચ ના આવી ભગવાન એનું ભલું કરે કોણ હતો એ યુવાન છે એક વખાનો માર્યો દુખી નિરાધાર યુવાન મેં એને આપણે ત્યાં નોકરીએ રાખી લીધો છે ઘોડારમાં પડ્યો રહેશે અને બીજું કામકાજ પણ કરશે સારું કર્યું ચાલ ગોપાલ તારી સાથે બ્રહ્મા રહેતા ની ફોજદાર હું ડાયરેક્ટ ડીએસપી થવાનો છું એલા કાલો થામા કાલો હું એટલા વખત થી પોલીસ ખાતામાં ફોજદાર છું અને તું એક જંગલ ખાતાનો ચોકીદાર ડાયરેક્ટ ડીએસપી હા તમે ફોજદારની જિંદગીમાં કોઈ દિવસ ચમત્કાર જોયો છે ચમત્કાર હા હુકમ કરો તી વાચાલમ પંગુમ લંગઈ તી ગિરિમ કઈ સમજાણું ક્યાંથી સમજાય અંગ્રેજી છે ઓહો અંગ્રેજી છે હા અંગ્રેજી હા જંગલનું અંગ્રેજી છે એનો અર્થ ઈ થાય કે રાય ને રંગ અને રંગ ને રાય બનાવે એનું નામ ચમત્કાર અને એ મારા માટે થવાનો છે આટલી બધી નોટ એકી હારે ક્યારે જોઈ નથી આનું જ નામ સાધુ મહારાજ નો ચમત્કાર સાધુ મહારાજ નો ચમત્કાર હા અને ઈ સાધુ મહારાજ ના પ્રતાપે એક દિવસ તમે મને ડાયરેક્ટ ડીએસપી તરીકે જોશો અને તેની હું શીટીઓ વગાડતો હોય અને તમે હું શોટીઓ પછાડતો હોય ના ના હો તમે આમ કાન પકડીને ઊઠ બેસ કરતા હશો ઊઠ બેસ હા સાધુ મહારાજ ના પ્રતાપે સાધુ મહારાજ ના પ્રતાપે હા સાધુ મહારાજ ના પ્રતાપે એટલે એ તને ક્યાંથી ચડ્યા મને મળ્યા પણ તમને નહીં મળે સાધુ મહારાજ મથાણિયા મંદિર પાસે ભૂતિયા ઝાડ નીચે બેઠા છે લ્યો રાખો મારે હજી બાયણે ઘણી શીખીઓ વગાડવી છે ઠેઠણે ઠેઠ મહાણિયા મંદિર પાસે ભૂતિયા ઝાડ હેઠે સાધુ મહારાજ હવે આખી જિંદગી સીટીયું વગાડ્યા કર હું થઈ જઈશ ડાયરેક્ટ ડીએસપી સાધુ મહારાજ ના પ્રતાપે ઓલા ભલા એ કીધું એમ મહાન પહેનું મંદિર છે ભૂત્યું ઝાડે છે ઓલી સાધુ ની ધૂણીએ ધકે છે ઓલું આસને બિછાવું જાય પણ ઓલો સાધુડો ક્યાં ગાયબ થઈ ગયો હે આમાં તો નથી આ ખલતામાં સિપાહી ખાતા મેં નોકરી કરતા હૈ ઓર સાધુ મહારાજ કે ખલતે મેં ખાખા ખોડા કરતા હૈ ચોર કે પેટ કા ના ના બાબાજી હું ચોર નથી પણ હું પોલીસ ખાતામાં કામ કરું એ તમે કે દે દેનો મેને ક્યાંથી જાય ને હમ અંતરજામી હૈ હા હંધી વાત ચાલતા હૈ હજી તો તે મને પૂરા ઓળખા નહી હૈ હજી તો તે મને અડધા પડધા ઓળખા હૈ બાપજી બીજો ચીપ્યો શું કેમ ને માર્યો
एक चीपिया तेरी भूल के लिए मारा और बीजा चीपिया तेरे को माफ करने के लिए मारा। अच्छा अच्छा माफ करने के लिए ठीक है। त्रीजो चीपियो शू काम ना मेरो ये तेरे को बेटवा के लिए मारा। है बाप जी तुमने उनको माफ तो कर दिया है ने हाँ? तो एक बात पूछने का मन होता है। परिवार चिट्ठिया काय को मारा तम काय को हिंदी में बोलता है बाबा तम है के हम है। ना ना बाबा तो तुम है ए? बाबा तो तमे छो बाप जी। अभी वो तुमने गुजराती में पूछू। अरे तम क्या पूछेगा हम तमको जो पूछने का है वो सब बताएगा। हाँ ठहर समझ गया मोटी उम्र का बच्चा तम ये जानवा मांगता है ना कि तम नौकरी में आगे बढ़ेगा के फौजदार का फौजदार ज रहेगा। भाभी भाभी बाबजी तमे तो अंतरियामी छो। बाबजी तमे तो त्रिकाल ज्ञानी छो। तमे तो हंदुए जानो बाबजी। आ थासे मारी बढ़ती थासे पर मारो हाथ बाळी ने क्यों के क्यारे थासे। हम हाथ देख के नहीं मोढ़ा देख के सब बताड़ी देते हैं। हां अरे सीधा देखो माथा हलायो हलायो मत करो तेरा भाग हलता है। तेरे भाग में जोग है मगर संजोग नहीं है। वचमा एक नर्तर है बाप जी। नर्तर हटाओ मारू कल्याण करो नर्तर हटाओ। मोटी उम्र का बच्चा बाप जी तेरा कल्याण करने के हाटू तो मैं बाबा बहना हूँ इसलिए सारे संसार का कल्याण करना ही हमारा काम है। देख तेरे घर में एक लकड़ी है। लकड़ी है नहीं नहीं कुंवारी लड़की है आज है बाप जी। वही तेरे भाग्य के आड़ी उभी है। हैं बाप जी ती मारा भाग्य में हटाओ ना काक मेरे को काक नुक्सान दिखाड़ो ने। हां नुस्का सीधा छे तू तेरी लड़की को घर में से काटी मुक। हैं काटी मुको नहीं नहीं એટલે तू ये ना लगन करी ना सीधा डीएसपी बन जाएगा। ओहो लगन हां हां बाप जी आज ये कर नको एमा शू। हां क्यों पूछा नहीं के कोनी अरे लगन करेगा। हां बाप जी। हैं बाप जी इन्हें कौन अरे प्रणव तेरे गांव में जो लांबे का लांबा माना है ना उसके साथ उसका लगन कर डाल। बाप जी समझे क्यों हमने चिपके मारो। बाप जी झट गांव में जाके उस लांबे का लांबा माना को गोत। है बाप जी आज का आज करेगा। बाप जी सुखा माची पियो मेरे झट जावा के लिए हमारे हमने राजल क्या आती तने शोधवा पड़े ते केट कितनी रजड़पाट करी छे राजल क्या चली गई थी क्या चली गई थी राजल। ओ मारे राजल राजल तारा गया बाद एक एवो जोग सजायो छे जिन्हें विधि पर मिटावी शके तेम नथी। एवो ते शू थयो छे राजल હું કોઈની પત્ની બની ચૂકી છું। શું બહેન લગ્ન કરી લીધા મારી વાટ પણ નથી જોઈ। રામ આ બધા જાણીતા લોકો વચ્ચે વાત કરવી ઠીક નથી। હા હવે તો તારા માટે બારકો થઈ ગયો અજાણ્યો થઈ ગયો। अंदर तो उठे छे राम पण अत्यारे मर जात नो पर्दो पड्यो छे। हूँ जाऊं छु। काका काका मारो दड़ो खोवाई गयो छे ते तमे शोधी आपो। મારું તો બધું જ ખોવાઈ ગયું છે ભાઈ। તમારું શું ખોવાઈ ગયું છે
હું શોધી આપું કાકા. તું ક્યાંથી શોધવાનો દીકરા? માલ ખજાના ખોઈ ગયા હોય તો તો માણસ શોધે. મારો તો જીવ ખોવાઈ ગયો છે, જીવ ખોવાઈ ગયો છે કાકા. અરે આશુ કાકા, તમે આટલા મોટા થઈને રડો છો? હસને મજા આવી ને? હા ખૂબ રમે કેમ? હા હવે કામ કરો, અંદર જઈ અને જમી લો. હા જાઓ. કાકા કાકા હું તમારી સાથે જમીશ. મારી સાથે જમીશ? અરે વાહ વાહ રાજા બેટા. હા ચાલો. ગોપાલ ઉપર આવ. રાજન. ના માં, હું કાકા સાથે જમી. ચાલ કીધું ને. ચાલ ગોપાલ ચાલ. માં મારી કાકા સાથે જમવું છે. ચાલ ગોપાલ. ગોપાલ ની ઈચ્છા મારી સાથે જમવાની છે તો જમવા દો ને, જે ઈચ્છા માટે કરો છો. એમની ગોપાલ વગર ચેન નથી પડતું. ને ગોપાલ એમની આંખોથી દૂર રહે મને નથી ગમતું. ચાલ ગોપાલ. રાજન, તું કદાચ આને ઓળખતી નથી. એ આપણો રામ છે, જેણે આપણા ગોપાલને બચાવ્યો હતો. રામ, આ છે રાજલ, મારી ઘરવાળી. હું એમને મળ્યો છું. મળ્યો છે? જી, મંદિરમાં. પણ ત્યારે મને ખબર નહોતી કે એ આપના ઘરવાળા છે. શું કહ્યું? પોલીસે ફરીથી છાપો માર્યો, માલ કબજે કર્યો. અરે બેવકૂફ મૂરખ, મારી હિંમત થી જે હું કમાયો હતો એ તારી બેવકૂફી ને કારણે બધું ગુમાવી બેઠો છું. અકળાવ ની બાપુ, મોકો મળતા જે ગુમાવ્યું છે એ બધું જ બમણું કરીને આપીશ. પણ એ મેળવવા માટે જો હમણાં થોડા ઘણા પૈસા મળી. પૈસા પૈસા પૈસા, અરે ક્યાંથી આપું પૈસા? મારી પાસે તો હવે પૂરી કોળી પણ નથી. હવે ફરીથી પૈસા લેવા માટે મારે લુડાના ઘરના પગથિયા ઘસવા પડશે. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી, બીજો કોઈ ઉપાય નથી. એ નહીં બને શિવજી, મને પાકે પાયે ખાતરી થઈ છે કે જંગલની ઇજારદારીની આડમાંથી દાણ ચોરીનો ધંધો શરૂ કર્યો. તું દેશદ્રોહી બન્યો છે. કાળા ધંધાની કાળી કમાણીથી તારી મતિ પણ ભ્રષ્ટ થઈ ગઈ છે. તે કેટલાય નિર્દોષ લોકોની જિંદગી બરબાદ કરી નાખી છે. રૂડા ભાઈ, આ તમે નથી બોલતા પણ તમારો પૈસો બોલે છે, પૈસાનું અભિમાન બોલે છે. એક મોટા ભાઈ થઈ અને નાના ભાઈને બદનામ કરી રહ્યા છો, એનું અહીંથી છી રહ્યા છો. હું તારું કઈ સાંભળવા માંગતો નથી. આજ પછી કોઈ ની મારી ગાડીમાં પગ મૂકતો નહીં. જા, ચાલો જા. ઠીક છે મોટા ભાઈ, ઠીક છે. આજથી હું એમ જ માનીશ કે મારો ને તમારો સંબંધ કાયમ માટે પૂરો થયો. લાંબો માણસ, લાંબો માણસ. પેલા સાધુ મહાત્માએ કીધું કે લાંબો માણસ ગમે થી ગોતી કાઢ. ઓહો, લાંબો માણસ ક્યાંથી ગોતવો? ગોતી ગોતી ની થાક્યો. લાંબા જાડવા છે, લાંબો માણસ ક્યાંય જડતો નથી. નક્કી ભલો બોલી. બાપુ બાપુ, તમારા કાન વાગે છે. ભલે વાગતા પણ તું ભલો બોલી. અરે બાપુ, સવારના પોરમાં ક્યાં એનું નામ લો છો? મને તો ગીછે ડોળે નથી ગમતો. ભલે ન ગમતો હે, તારે એને ગમાડવો પડશે. ગમાડવો જ પડશે, કારણ કે મારે તારા લગન ની નિયાર કરવા. ઈ લાંબા હારે મારા લગન એની સાથે? હા. અરે પણ શું કામ? નહીતર મારી બઢતી કેમ થશે? હું આ ફોજદાર માંથી ડીએસપી કેદી થઈ. બાપુ, મારા લગન ને તમારી બઢતી ને શું લાગે વળગે? કારણ કે સાધુ મહાત્મા એ કીધું છે. સાધુ મહાત્મા એ કીધું છે? હા. પણ બાપુ, મને ઈ લાંબા માણસ ની ચીડ છે. ભલે ચીડ હોય પણ તારે એને લગન કરવા જ પડશે. લગન કરવા પડશે? હા બાપુ, એ બહુ લાંબો છે. ભલે લાંબો રહ્યો, ભલે ભલા લાંબા લગન પછી ટૂંકા થઈ જાય અને ટૂંકા લાંબા લ થઈ જાય.
લગન કરવા જ પડશે કરવા જ પડશે મારી પાસેથી તો બાપુ તમે બળજબરીથી હા પાડાવી પણ પેલા લાંબા માનશે અરે નો શું માને બળજબરીથી બનાવીશ હું કોણ ફતેસિંહ ભોજદા હા એની ફેફડા ફેકરી એની માથે જ એની સીટી વગાડીશ ભલા ભલા मुलाकात नो समय लीधो छे मुलाकात नो समय लीधा वगर हूँ कोई नी साथे वात करतो नथी बापा जंगल खाता नी वात नथी पोलीस खाता नो काम हूँ करतो नथी મારા સિવાયના કોઈ પણ ખાતાના માણસોને હું બતાવતો નથી આ તો સંસાર ખાતાની વાત છે એમ સંસાર ખાતાની વાત છે તો કોઈ ચાલુ સંસારીની ભલામણ ચીઠી લઈ આવ્યા છો હા લે બસન બાપા મારી દીકરી ભલીની ભલીની ભલામણ ચીઠી લઈ આવ્યા છો તો તો બોલો શું છે વાત જણી હતી કે કે અરે ઉભારીઓ ઉભારીઓ આ ભલીની ભલામણ ચીઠી વાળી વાત કઈ આમ ઉભા ઉભા થાય પેલા મને હિંચકા ખવડાવો પણ હું અત્યારથી પોતા હિંચકા કઈ નહીં બરોબર બરોબર બાબા હિંચકા ખવડાવો હિંચકા તને ઉપર ઉપર ખવડાવો હા ખવડાવો હિંચકા બરાબર હા હવે બોલો શું છે હું મારી દીકરીને તમારી યાર પરણાવવા માંગુ છું એ ઈ વાત ની મને ફુરસત નથી અરે ઉભર્યો અરે ઓ એલો ઉભર્યો ઉભર્યો ભાઈ ભલા ભાઈ સાહેબ ક્યાંય નો પરણતી હોય ને તો એને પીપળા સાથે પરણાવો મારે નથી પરણવું અરે પણ તમને હું તમને એમ કહું કે તમને વાંધો ક્યાં છે બાપા વાંધો બહુ મોટો છે શેનો તમારી દીકરી મારા ઘરમાં નો હમાય ક્યાં ફોજદાર ને ક્યાં ચોકીદાર અરે હમાય જાય હમાય જાય નામદાર મારી મારી વાત મારી જાવ ને હા માની જાવ એક શરતે બોલો તમારે તમારી દીકરી નાની કરીને મારા ઘરે મોકલવી પડશે અરે એમાં શું કાલે અરે આપા નાની તો કેમ રે કરીને કરો અરે મા બાપ છોડીને નાનેથી મોટી કરે મોટેથી નાની કેમ રે કરીને કરે તો પછી બીજી શરત તમે નાના થઈ જાઓ હું હા હું નાનો કેમ થાવ પણ હા એ હું બતાવું હા સીટી વગડાવો હા હા હજી એકવાર ફૂંક મરાવો હજી એક વાર ભૂખ મરાવો ગોપાલ બેટા ગોપાલ ક્યાં છે તું ગોપાલ બેટા ગોપાલ અરે જો આ શું છે તમે જ્યારે પણ બહાર જાઓ છો ગોપાલ માટે કઈ ને કઈ લાવો છો અરે રાજલ મારા દીકરા માટે ન લાવું તો કોને માટે લાવું તું જાણે છે રાજલ મારું ચાલે તો દુનિયાનું તમામ સુખ એને માટે ઓળગોળ કરી દઉં અરે દુનિયા આખીની સાહેબી એને માટે હાજર કરી દઉં એ તો મારા જીવનનો આધાર છે રાજલ એ તો મારા જીવનનો આધાર છે પણ રાજલ ગોપાલ છે ક્યાં ઓ હારી ગયો ભાઈ હારી ગયો આવી ગયા આવી જા આવતો રે અરે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ શાબાશ અરે વાહ ગોપાલ બેટા વાહ બહુ સરસ બેટા બહુ સરસ હું જાઉં છું બાપુ અરે બેટા ગોપાલ ક્યાં જાય છે તું હે ક્યાં જાય છે રામુ કાકા સાથે રમવા રામુ કાકા પાસે પણ બેટા આપણે રમીએ જો આ દડાથી ના આ હાથીથી બેટા હાથીથી નહીં જો બેટા આપણે આ ઢીંગલીના લગ્ન કરાવીએ ના મારી રમકડા સાથે નથી રમવું તો બેટા આપણે રમીએ હું રામુ કાકા પાસે જઈ રામુ કાકા પણ બેટા તું જઈશ તો હું અહીંયા એકલો પડી જઈશ ત્યાં રામુ કાકા પણ એકલા થઈ જશે ગોપાલ ખબરદાર જો ઘરની બહાર ગયો તો મારે રામુ કાકા સાથે રમવું છે ના તારે રમવું હોય તો અહીંયા રમ બાપુ સાથે ના મારે રામુ કાકા સાથે જ રમવું છે ના પાડી તો પણ ત્યાં જાવ છે અહ રાજન આ શું કરે છે રડ નહીં બેટા રડ નહીં તારે રામુ કાકા પાસે જવું છે ને હમ જા જા બેટા એના ઉપર અમથો હાથ ઉપાડ્યો રાજલ બાળક છે
સાચો પ્રેમ જુએ ત્યાં દોડી જાય. એ પ્રેમ તમે એને ક્યાં નથી આપતા? હું તો મારું સર્વસ્વ એને આપવા મથ્યો છું રાજલ, પણ મને લાગે છે કે મારા પ્રેમમાં કાંઈ ઉણપ છે, એટલે જ હું પુત્રનો પ્રેમ ન પામી શક્યો. આવતાની સાથે જ રામને જે મળ્યું એ આટ આટલું કરવા છતાં મને ન મળ્યું રાજલ, મને ન મળ્યું. દિવસે લોક મર્યાદની વાત કરનારના આટલી મોડી રાતે અહીંયા આવતા પગ કેમ ઉપડ્યા? હું સવારે લોકોની હાજરીમાં તારી સાથે વાત ન કરી શકી, એટલે હું અહીંયા આવી છું તને મળવા. મળવા આવી છું કે મારા જીગર પર થયેલા જખમ પર મીઠું છાંટવા? હું આવી છું તારી ગેરસમજ દૂર કરવા. ગેરસમજ? ગેરસમજ છે નહીં, હતી. આના કરતા તો મરી જાઉં સારું. હું મરી જ ગઈ હોત રામ, પણ આપણા બાળકને ખાતર જીવી રહી છું. આપણા બાળકને ખાતર? હા રામ, આપણા લગ્ન પછી મને ઓધન રહ્યું. હું સમાજમાં મોડું દેખાડવા લાયક ના રહી. રૂડા પટેલ નામના દેવ પુરુષે મને બચાવી. રૂડા પટેલ? હા, આપણા બાળકને ખાતર મને જીવવાની સળા આપી. આપણા બાળકને પોતાનું બાળક સમજ્યો. શું વાત કરે છે આજે? ગોપાળ આપણો બાળક છે, મારો દીકરો છે. ગોપાળ હવે મને સમજાય છે એને જોઈને શા માટે મને આટલું વાળ આવે છે. ઓ ગોપાળ, રાજલ, રાજલ! રામ, ભલે સમાજની સામે એમને મને પત્નીનું સ્થાન આપ્યું હોય, પણ વચન પ્રમાણે એમને મને આજ સુધી સ્પર્શ નથી કર્યો, મારી મર્યાદાને ભંગ નથી કર્યો. તને વિનંતી કરું છું, તું અહીંયાથી ચાલી જા રામ, તું અહીંયાથી ચાલી જા. ચાલી જા? પણ શા માટે? રામ, જે પુરુષે મારી આબરૂ બચાવી, આપણા સંતાનને પોતાનું સંતાન ગણ્યું, એને પિતાનું વાળ આપ્યું, હું એમને દુઃખી કરવા નથી માંગતી. રામ, તું ચાલ્યો જા. રામ, તું અહીંયાથી ચાલ્યો જા. રામ, નહીં રાજા, એવું ન કર. હવે મને મારા દીકરાથી અળગો ન કર. હું દૂરથી તમને જોયા કરીશ. હું દુનિયામાં કોઈને ખબર નહીં પડવા દઉં કે આપણે પતિ પત્ની છીએ. હું વચન આપું છું, હું વચન આપું છું રાજલ. અરે રામ, તું અહીં રહીશ તો મારી પ્રીત મને અહીં ખેંચી લાવશે. હું તને મળ્યા વગર નહીં રહી શકું. હું તને આપની પ્રીતનો સ્વાગત આપું છું, વિનવું છું. તો અહીંયાથી ચાલ્યો જા રામ, ચાલ્યો જા. નેમ સમજ,
કે આવી તારી રાજા આ દુનિયામાં નથી રહી નથી રહી તારા બાપુજી છે, એમને મૂકીને તું મારી સાથે આવીશ ને? એમને નહીં ગમે, એ લોકો પણ તારી જેમ રડશે બેટા, જો જો જીત નહીં કરવાની હો, જો બેટા અહીં તારા બાપુ છે ને, તને રોજ નવા નવા રમકડા લઈ આપશે, તારી સાથે રમશે, તને વાર્તાઓ કહેશે, જા બેટા તારી બાપ પાસે જા. કાજલ, રામ એની આંખ થી અળગો થયો છે, અંતર થી નહીં. મને એમ હતું સમય જતા એને ભૂલી જશે. મન ના માનેલા એમ સહેજે ભૂલાતા નથી રાજન, અને ગોપાલ તો હજી બાળક છે, એ પોતાના આંસુ સંતાડતો નથી, પણ મોટાઓ તો છાના આંસુ સારે છે. ને અશાંત મન હોય તો રામદેવ પીર જેવો કોઈ આધાર નથી. મેં બધી જ જોગવાઈ કરી લીધી છે, આપણે કાલે સવારે જ રામદેવ પીરના દર્શને જઈશું, ત્યાં જ આપણા મનને સાચી શાંતિ મળશે. મારા મને શાંતિ તો ત્યારે જ થશે કે રૂડા અને એના કુટુંબને મોત મળશે. બાપુ, એ તો તમે પહેલા પણ કરી શકતા હતા. એ પણ કર્યું છે દીકરા, એ પણ કર્યું છે. મિલકત હાથ ધરવા માટે મેં મારા દોસ્તના દીકરાને મોત દીધું છે, એ રીતે કે ક્યાંય આપણું નામ ના. રૂડાની મિલકત પણ મારે એ જ રીતે મેળવવી છે કે રૂડાને મોત મળે, આપણને મિલકત મળે અને કોઈને શંકા ના જાય. પણ બાપુ, એવું ક્યારે થશે? વાવળ મળ્યા છે કે કાલે રૂડો એના કુટુંબ સાથે રામદેવ પીરની જગ્યાએ જવાનો છે, પણ એ ત્રણેય રામદેવ પીરની જગ્યાએ પહોંચશે નહીં પહોંચે, એ સીધા ભગવાનને ધામ પહોંચશે, ભગવાનને ધામ. કેમ છે તને, કેમ છે? રાજન મળી? મળી પણ ખરી અને ખોઈ ગઈ. દીકરા, રૂપા કેમ છે? મજામાં છે દીકરા, બધા જ આનંદમાં છે. પણ જો હવે હું તને ક્યાંય નહીં જવા દઉં, તારે મારી સાથે જવું પડશે, ત્યાં ત્યાં રામાપીરનો મંડપ છે. ચાલ દીકરા, ચાલ ચાલ દીકરા. અમે તૈયાર છીએ. જો અમે ઉપર જઈએ છીએ, જેવો હું આ રૂમાલ થી ઈશારો કરું એવો પુલ સાથે કારને પણ ઉડાડી દેજો. ચાલ
अरे तू शू करे मरती वेळाए तमने आ गाळा गाळी नशो चुपचाप तमे अहींथी नीचे पड़ी जाओ चालो चालो नीच नराधम पापी खला चलो चलो काका चलो पाछा चलो आजे हूँ तेरे चीर तो नहीं छोड़ू राक्षस जेने वर्षो पहला मैंने फेंकी दीदो पर आज आज मारा गोपाल ने हूं नहीं करवा दू तू शिवजी नो दीकरो મારા ભાગ્ય મને બચાવી લીધો હતો તારો કાળ બનવા માટે રામ તે દિવસે ભલે તું બચી ગયો પણ આજે આ છોકરો મારા હાથેથી નહીં બચે Shaitan! Heaven! Ah, shit!
તમે આ શું કર્યું? મારા પરનો ઘાત તમે જીલ્યો? શા માટે? શા માટે? રામ, તારો દીકરો મારા ઘરમાં આવ્યો, ત્યાર પછી મને જે સુખ મળ્યું છે એની પાસે તો આ કઈ નથી રામ. હવે તમને કઈ નહીં થાય, કઈ જ નહીં થાય રૂડાભાઈ, તમને કઈ નહીં થાય. રામ, રાજન પવિત્ર છે, રાજન ને ગોપાલ તારી અમાનત તને સોંપું છું ભાઈ. રૂડાભાઈ, ગોપાલ મારી બધી મિલકતનો વારસ ગોપાલ છે ભાઈ. પણ રૂડાભાઈ, જેમ દુનિયામાં લોકોની નજરમાં ગોપાલ તમારો દીકરો છે, એમ જ સદાય તમારો જ દીકરો રહેશે, તમારો જ દીકરો રહેશે. ગોપાલ, ha ha ha.